जय स्वामी विद्यार्थी मित्रों, दिवाली तमारो बेस्ट वर्ष तमे संस्करण पूर्ण कर्यो। नव वर्षना समग्र विद्यार्थी धोरण नौ ना भाई बहनोने सालोभर आशीर्वाद, तमारा वडीलोने माता पिता ने नव वर्ष ने सालोभर मित्रों खबर है सत्र स्कूल शुरू थी, परंतु सरकार अनुसार अपने जे अत्यारत मुलतवी रखी है। एटा ऑनलाइन शिक्षण जे आप शुरू हो याद शुरू करे पेला अपने परीक्षा पर आप दीदी धोर नौ संस्कृत हिंदी पेपर है, तो पेपर लिखो वफादारी लिखो है। आशा रखू छू सरस मजा पेपर लखी तेना मार्क पर सारा आशे। हवे आपणे आगळ जे कोर्स बाकी छे ए कोर्स पूर्ण करवानो छे। मित्रों तमारी पासे घणो समय पसार पण थई गयो, अमुक टेस्ट पण तमे आपी, मल्टीपल परीक्षा पण तमे सत्र परीक्षा पण आपी, तो ये पति लागू हे मित्रों के तमारे कटली तैयारी जरूर है। हजे समय छे धोर नौ ने, तो तैयारी तमे करजो। तमे बुको छे ई कदाच टेबलटन आपी दीधी छे, अमुक जे बुक न आपी होय ते पण तमे छे ई त्यारे स्कूल खोले त्यारे तमे देखाड़ देजो। मित्रों तमारी पासे कोर्स धीमे 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 आगळ चालतो जाय छे, तो आपणे एवुं लागवुं जोईए कि हवे आपणे तैयारी छे ई खूब करवी जोईए। संस्कृत हिंदी ना जे पण पेपर तमे आप्या एनी ऊपरथी आपणे तैयारी जोईने एटलो कोर्स पण तमे पूछाणो होय ए पण तमने जो न आवड्यो होय बराबर, तो तमारे एक समझी लेवुं कि आगळ जे कोर्स आवशे तो ते तैयारी कई करशो। एटला माटे फरी पाछुं કહેવાય ને કે નવે નાખી દિવાળી કરી ને ફરી પાછું આપણે આગળ એ અભ્યાસ છે એ કલાવડી પાછળ જે અભ્યાસ ચૂકી ગયા છે એની પણ સાથે તૈયારી કરીએ। સંસ્કૃતની વાત કરીએ તો પાઠ 16 માં અજીય ભવિષ્યતિ એ આપણે શરૂ કરીએ છીએ। તો મિત્રો આજે અજીય ભવિષ્યતિ શું કામ, પ્રાણીમાંથી આપણે જ્ઞાન મળે છે, પ્રાણીના અમુક લક્ષણો છે એ આપણે શીખવા જોઈએ। આની અંદર પહેલો શ્લોક એવો કંઈક કીધો છે કે સિંહ, બગલો, કૂતરો, ગધેડો, ગધેડો, કાગડો અને કુકડો, કુકુટ, કુકડો આમાંથી આપણને જ્ઞાન છે મળે છે, એના જે એનો જે શિક્ષણ છે એ આપણે ઉપયોગી થાય છે। એટલે મિત્રો જો પક્ષીઓમાં જે શિક્ષણ મળે અજીબ વિષય આ જો જેટલા ગુણો છે જો આપણે સ્વીકાર કરી લઈએ તો આપણો જીત છે અજે આપણે રહીએ છીએ અને જીતી જઈએ છીએ। આપણે કુલ આજે ચાર શ્લોક કરવાના છે, આમ તો નાના શ્લોકો છે જલ્દી પૂરા થઈ જવા છે, પરંતુ આપણે જલ્દી પૂરું કરવું છે। જ્યારે સમય છે કોર્સ પર આપણી પાસે થોડો છે બરાબર, તો પહેલો શ્લોક આપણે જે ભણીએ સિયાનિકમ મકાનિકમ શતશૂનમ ત્રિણિ ગદર્ભાંતમ વાયસ પંચત્વ શિક્ષચ ચત્વારિ કુકુટાદકો। સિંહમાંથી એક, બગલામાંથી એક, શતશૂનમ કૂતરામાંથી છ, ત્રિણિ ગદર્ભાંતમ ગદર્ભ ગધેડામાંથી ત્રણ, વાયસ પંચત્વ કાગડામાંથી પાંચ, એ કુકુટા રૂપી ચત્વારી એ કુકડામાંથી ચાર ગુણ શીખવા જેવા છે। એટલે આઠ નવ દસ ને અગિયાર, અગિયાર ને પાંચ, સોળ સોળ ને વીસ, વીસ ગુણ આપણા જીવનમાં ઉપયોગી છે બરાબર। હવે શેમાંથી, તો પહેલો જે શ્લોક છે એ આપણે જોયો કે શેમાંથી એક, બગલામાંથી એક, કૂતરામાંથી છ, ગધેડામાંથી ત્રણ, ગધેડામાંથી ત્રણ, કાગડામાંથી પાંચ,
બરાબર ચાર શીખવા જેવા છે. હવે આપણે સેમાંથી જે કોણ છે સી જોઈએ. આપણે પ્રભુત્વ અલ્પ કાર્ય વાયુ વાયુ નરહ કરતુ ઇચ્છતિ સર્વારમ વેત કુરિયાત સિહાનેકમ પ્રકીર્તિ. પ્રભુત્વ ખૂબ જાજુ કાર્ય કરી જે માણસ કાર્ય કરવા ઈચ્છે છે સર્વારક બધી રીતે તે કાર્ય પૂરું કરે છે. બરાબર શું કીધું છે? પ્રભુત્વ અર્થ કાર્ય જે માણસ થોડું કે જાજુ કાર્ય કરવા ઈચ્છે છે તેણે સર્વ અંગમાં તે સર્વ પ્રકારના ઉત્તમ કાર્યો એ પૂર્ણ કરી સેમાંથી સિંહાનેકમ સેમાંથી એક શીખવા જેવું છે. સિંહ છે એક શિકાર કરે તો એવો કરે કે પછી અમુક સમજથી એ શિકાર કરવાની જરૂર ન પડે. સિંહ એક જ શિકાર કરે, હાથી હોય કે કોઈ બીજો કોઈ મોટો પ્રાણી હોય તો એક જ શિકાર કરે. એના માટે સિંહ કહે છે. આપણે જો આપણા દેશની અંદર જે આપણે રાજમુદ્રા છે એમાં સિંહનું ચિત્ર આપેલું છે. સિંહની દહાડ છે, એવી દહાડ હોય કોઈ પણ માણસો હોય કોઈ પણ પ્રાણી હોય એના એના હૃદય છે ધ્રુજી છે. નાના માણસો સિંહ હોય જબરજસ્ત સિંહ એની વાત છે. તો સિંહમાંથી શીખવા જેવું કુળ છે. શું કીધું કે ભાઈ જે માણસ બીજો શું પ્રભુત અલ્પકાર્ય હોય ન ય એટલે જે જે માણસ પ્રભુત અલ્પ ય એટલે જે નરહ એટલે માણસ જે માણસ પ્રભુત અલ્પકાર્યમાં થોડું કરે કરવા ઈચ્છે છે તેણે કરતુ ઈચ્છતી તેણે તે સર્વારંભન બધી રીતે કાર્ય તે કાર્ય કરવું જોઈએ. ઉદ્યમ મહેનત કરવી જોઈએ. જે માણસ કાર્ય કરવું છે તે સર્વ પ્રકારે બધી રીતે એ કાર્ય કરવું જોઈએ. સર્વ રીતે જ્યાં જ્યાં જે જે એંગલથી કાર્ય કરવું પડે શામ દામ દંડ ભેદ જે પણ ઉપયોગ કરવો પડે એ દરેકનો ઉપયોગ કરી અને જે માણસ આ કાર્ય કરે છે એ સિંહનો એક ગુણ છે. સિંહ શિકાર કરે એવી રીતે શિકાર કરે કે પછી બીજા શિકાર કરવાની જરૂર ન પડે. બીજા શિકાર એની પાસે આવે પણ નહીં બીજા પ્રાણીઓ વાસીનો શિકાર છે એ જવાય નહીં. એટલા દિવે અન્ય પ્રાણીઓ પણ દિવે એમાં આપણે પણ એવું કાર્ય કરી કે સિંહની જેમ આપણે કાર્ય શીખી કરવું. સિંહમાંથી આ ગુણ એ શીખવા જેવું છે. પછી કીધું છે સર્વ ઇન્દ્રિયાણ સયમ ભગવંત જનમ કાલદેશ પરની સર્વ કાર્યાણ સાધ્ય. એટલે કે સર્વ ઇન્દ્રિયાણ બધી ઇન્દ્રિયોને સંયમ ભેગી કરીને ભગવત પતિ જનમ જે માણસ પડેલો હોય છે બદલાઈને પડેલો હોય છે કાલદેશ પરની દેશ અને કાળના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા સર્વ કાર્ય સાધે છે. મિત્રો તમે એક વાર્તા સાંભળી છે કે બગલો જે છે એક ઉભો રહે નિષ્કાર કરતો જુઓ તળાવમાં બગલો ઉભો રહે તેનો પગ એક પગે ઉભો રહે અને એક પગ ઉભો રહી એની ચાંચ છે પાણીમાં ડુબાડી એ શિકાર છે એ શિકાર કરી. એ માણસ પણ પોતાની બધી ઇન્દ્રિયો ભેગી કરીને જે પણ કાર્ય કરવામાં આવે છે ત્યારે કન્સ્ટ્રક્શન હોવું જોઈએ. એમ થાકા વાળે તો એ કાર્ય પૂરું થતું નથી. કારણ કે હું ભણાવું છું ને મારા મનમાં બીજા વિચાર આવતા હોય તો મારું ધ્યાન ભણાવવા ન હોય ત્યાં મારું ધ્યાન ફક્ત તમારી સામે સ્ક્રીન ઉપર ને હું તમને જે ભણાવું છું એમાં મારું ધ્યાન છે. તમારે પણ હું જે ભણાવું છું હું જે તમને શીખવાડું છું એમાં તમારું સ્ક્રીન પર ધ્યાન હોવું જોઈએ કે સાહેબ શું બોલે છે શું વાત કરે છે. ને એને કહેવાય તમારું જે છે સંયમ એને ધ્યાનમાં રાખી કે સર્વ ઇન્દ્રિયાની બધી ઇન્દ્રિયોને ભેગી કરી મન તન આંખ બધું ને ત્યારે તમે યાદ લે છે બધી ઇન્દ્રિયો ભેગી કરીને ભગવંત પતિ જન્મ જ્ઞાનીજન પણ એનો માણસ બરાબર દેશ કાળ પનાની દેશ અને કાળના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા સર્વ કાર્યાને એ બધા કાર્યો સાધે છે.
એટલા માટે બગલાને એક એક ગુણ બગલાનો ખૂબ સારો છે કે બધી ઇન્દ્રિયો એટલે જ્યાં પણ એક પગ સ્થિર ભવે જ્યારે કોઈ લાકડી કે ઉભી રહે સ્થિર એમ લાકડી જેમ પગ સીધો હોય હલે નહીં ચલે નહીં અને પછી માછલી આવે અને શિકાર કરી અને માછલી એટલી ચંચળ છે ને જે વધારે ચંચળ હોય તો બગલો શું કામ કે બધા ઇન્દ્રિય સંયમ કરી ગયો એ હરતુલથી માછલી આવે એમ શું લાગે કે કોઈ અન્ય વસ્તુ છે બીજો જે માણસ ખૂબ થોડું જાજુકાર્ય કરવા ઈચ્છે છે તેણે બધા બધી રીતે સરળ પ્રકારના ઉદ્યમ વડે કાર્ય સાધી સીમાથી આ ગુણ શીખવા જેવો ત્રીજો શ્લોક જે માણસ બધી અંગે ભેગરી ભેગી કરીને બગનારે પડેલો હોય છે દેશ અને કાળના સંદર્ભમાં દેશ અને કાળના સમયના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સાધે છે બધા કાર્ય પૂર્ણ કરે છે હવે આવે છે ઉત્તરાના ગુણ શું ગુણ છે કે પ્રાપ્તસી ભયો ખાવ સ્વ અલ્પ સંતુષ્ટ થોડામાં સંતુષ્ટ સુનિદ્ર સારી ઊંઘ શિકલ ચેતન જળથી છગી જવું પ્રભુ ભક્તિ અને પ્રભુ ભક્તિ શૂરશ્ચ શૂરવીરતા નાતવ્ય જાણવા સ્વાગુરાહી શકમ કૂતરાના છ ગુણ એ જાણવા જેવા છે શું પેલું છે તો પ્રાપ્તસી જે પણ મળે એ ખાય પહેલાની વાત છે અત્યારે જો કૂતરાને આપો ને તો એ ખાય ને એ સારું સારું તો જ ખાય જનરલી કૂતરાના શું ગુણ છે તો પ્રાપ્તસી ભળેલો ખાવું સ્વલ્પ સંતુષ્ટ જે પણ થોડો રોટલો કે જે પણ મળે અસંતુષ્ટ માની લે સ્વરિદ્ર કૂતરાને એવું કહીએ આપણે કૂતરાથી હું કૂતરું સૂઈ જાય ઝડપથી જો બાજુ પસાર થાવ એ વખતે ધીમે ધીમે તો પણ કૂતરું જાગી જાય એટલે શીઘ્ર ચેતન ઝડપથી ઊંઘી જવું અને ઝડપથી જાગી જવું સારી ઊંઘ એટલે ઝડપથી જાગવું આપણા જીવનની અંદર વિદ્યાર્થી મિત્રોમાં કે સામાન્ય મળસ જીવનની અંદર આ ગુણ હોવા જોઈએ જે પણ મળે થોડું એ ખાઈ લે સંતુષ્ટ તમેળી લે સારી ઊંઘ ઊંઘ તમે કહી લો શાંત ઊંઘ કરી સુઈ જાઓ બરાબર એ પછી જલ્દી જાગી જવું હું તો જલ્દી જાગી જાય એમ માણસ પણ તમે કાર્ય કરવા માટે જે પૂરી થાય તરફ જાગી જવું છું શીઘ્ર ક્ષેત્રનો પછી કે પ્રભુ ભક્તિ એના માલિકનું ભક્તિ એના માલિક જે પણ કાર્ય કરે એ કરવાનું અહીં રીતે જરા માણસો કૂતરા રાખે છે શ્વાસ રાખે છે પેલું યક્ષર કરે છે કૂતરાથી ચેતો વફાદારી પ્રભુ ભક્તિ શૂરવીરતા કૂતરા શૂરવીરતા બહુ હોય એક પુત્ર બીજા પુત્ર હેરાન કરતું હોય તો બીજા પુત્ર આવી એનો જે એનો જે હોય બરાબર ટુકડી એમાં રહીને બીજાને બાંધે છે શૂરવીરતા દેખાડે છે જ્ઞાતવ્ય જાણવી જોઈએ પુત્રના છ ગુણ શીખવા જોઈએ પ્રાપ્તસી મહેલું ખાવું તો અલ્પ સંતુષ્ટ રહેવું સાઈ ઊંઘ ઝડપથી જાગી જવું પ્રભુ ભક્તિ અને શૂરવીરતા જાણી આ છ ગુણ શીખવા જેવા છે જે માણસ છાજુ કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે તેણે કાર્ય સરળ પ્રકારના ઉદ્યોગ વડે કાર્ય કરવું સીમાથી આવી ગુણ શીખવા જેવું છે બધી ઇન્દ્રિયો ભેગી કરી બગલારી જેમ પડેલો માણસ દેશ અને કાળના સમયના
સંદર્ભ માં પ્રાપ્ત થયેલા બધા પ્રાણી સાધે છે. મયળો ખાવ, થોડામાં સંતુષ્ટ, સારી ઊંઘ, ઝડપથી જાગી જવું, રઘુભક્તિ, સુવિધતા આ છ ગુણ કુતરાને શીખવા જેવા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા આ ચાર શ્લોક પાઠ 16 ના આપણે ચાર શ્લોક છે જોયા, બરાબર. ભાગ એક આપણે આજે છે એ ભાગ એક છે એમાં એ જોયેલો છે. અત્યારે જે છે આ ભાગ એક છે, બરાબર. આ ભાગ એક માંથી ચાર શ્લોકો આપણે કર્યા છે. હવેના ચાર શ્લોકો છે ભાગ બે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ખૂબ સરસ રીતે પાઠ્યપુસ્તક બનાવી છે, બરાબર. ન બનાવી હોય છે તો બાજતા પાઠ ચાલી ગયા છે અને અત્યારે પાઠ કરંટ પાઠ શરૂ છે એ બધું નોંધ લખી અને સંસ્કૃતની વાત કરું છું કે આપણે પૂર્ણ કરીશું. અત્યારે આપણે આ ચાર શ્લોક પૂર્ણ કરીએ છીએ.